नमस्कार विद्यार्थी मित्रों, श्री विवेकानंद माध्यमिक अने उच्चतर माध्यमिक स्कूल ठासरा तरफ थी हूँ मित्तल परमार आप सर्वे विद्यार्थी मित्रों हार्दिक स्वागत करूँ छू। धोरण दस विषय विज्ञान प्रकरण नंबर 12 विद्युत एनो भाग त्रीजो। तो मित्रों आपणे आ प्रकरणमां आ भागमां जे टॉपिकनी वात करवाना छे ते टॉपिक पहेला याद करी लईए के आ वीडियोमां आपणे अवरोधकोना तंत्रनो अवरोध तेना विशे वात करवाना छे। तेमां कया प्रकारना प्रश्नो पूछाई शके छे ते प्रमाणे आ टॉपिकनो आपणे अभ्यास करीशुं। तेमां अवरोधोना जोडાણના કેટલા પ્રકાર છે, અવરોધોનું શ્રેણી જોડાણ, એનો સમતુલ્ય અવરોધનું સૂત્ર, શ્રેણી જોડાણની લાક્ષણિકતાઓ, અવરોધોનું સમાંતર જોડાણ, તેના સમતુલ્ય અવરોધનું સૂત્ર અને સમાંતર જોડાણની લાક્ષણિકતાઓ વિશે અભ્યાસ કરવાનો છે। પ્રથમ પ્રશ્ન જોઈએ, અવરોધકોના તંત્રનો અવરોધ એમાં પ્રથમ મુદ્દો એનો પ્રથમ પ્રશ્ન છે, અવરોધોના જોડાણના મુખ્ય પ્રકાર કેટલા છે, કયા કયા? તેનો જવાબ જોઈએ, અવરોધોના જોડાણના મુખ્ય બે પ્રકાર છે, એક શ્રેણી જોડાણ અને બીજું સમાંતર જોડાણ। તો આ ટૂંકા પ્રશ્નમાં તમને બે માર્કમાં પ્રશ્ન પૂછાઈ શકે છે કે અવરોધોના જોડાણના મુખ્ય પ્રકાર કેટલા છે, કયા કયા? તો અવરોધના જોડાણના મુખ્ય બે પ્રકાર છે, શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણ। બીજો પ્રશ્ન જોઈએ, આપણો બીજો ટોપિક જોઈએ કે અવરોધોનું શ્રેણી જોડાણ એટલે શું, તેના સમતુલ્ય અવરોધનું સૂત્ર તારવો। અવરોધોનું શ્રેણી જોડાણ એટલે શું, તેના સમતુલ્ય અવરોધનું સૂત્ર તારવો। તો અવરોધના શ્રેણી જોડાણની આકૃતિ પહેલાં તમને બતાવેલી છે। તો વિદ્યુત પરિપથમાં બે કે તેથી વધુ અવરોધોને બે બિંદુઓ વચ્ચે એકબીજા સાથે ક્રમશઃ એટલે કે એક પૂરો થાય ત્યાંથી બીજો શરૂ થાય તે રીતે જોડેલા હોય તો તેવા અવરોધોના જોડાણને શ્રેણી જોડાણ કહે છે। અહીંયા બે બિંદુઓ એક્સ અને વાય વચ્ચે બે કે તેથી વધુ અવરોધો એટલે કે અવરોધ R1, R2 અને R3 એકબીજા સાથે ક્રમશઃ શ્રેણીમાં જોડેલા છે, એટલે કે એક પૂરો થાય અવરોધ R1 પૂરો થાય ત્યાંથી R2 પૂરો થાય ત્યાંથી R3 જોડેલા છે। તો અવરોધોનું આવું જોડાણ જે હોય છે એને શ્રેણી જોડાણ કહે છે। આકૃતિમાં દર્શાવ્યા મુજબ ત્રણ અવરોધો R1, R2, R3ને બે બિંદુઓ X અને Y વચ્ચે શ્રેણીમાં જોડેલા છે। અહીં ત્રણેય અવરોધો R1, R2 અને R3માંથી વહેતો પ્રવાહ સમાન છે, પરંતુ બેટરીનો કુલ વોલ્ટેજ V અવરોધોના મૂલ્ય પ્રમાણે વહેંચાય છે। અહીંયા શું સમાન રહે છે, વિદ્યુત પ્રવાહ જે છે એ સમાન રહે છે, વિદ્યુત પ્રવાહ I જે છે એ સમાન રહે છે, પરંતુ બેટરીનો કુલ વોલ્ટેજ જે છે એ અવરોધનું મૂલ્ય બદલાય તે પ્રમાણે બદલાય છે। આગળ જોઈએ કે R1, R2 અને R3 પરનો વોલ્ટેજ અનુક્રમે V1, V2 અને V3 હોય તો એટલે કે અવરોધોના મૂલ્ય પ્રમાણે અહીંયા વોલ્ટેજ બદલાય છે। R1નો વોલ્ટેજ V1, R2નો વોલ્ટેજ V2, R3નો વોલ્ટેજ V3 છે, હોય તો V બરાબર V1 વત્તા V2 વત્તા V3 એટલે કે I જે છે એ સમાન રહે છે અને V જે છે એ વહેંચાય છે। તો V બરાબર V1 વત્તા V2 વત્તા V3 એને આપીએ સમીકરણ નંબર 1। જો પરિપથમાં
ત્રણ અવરોધોને બદલે એક જ અવરોધ આર જોડવામાં આવે, જેથી પરિપથમાં વહેતો વિદ્યુત પ્રવાહ આઈ જેટલો રહે, તો તેને સમતુલ્ય અવરોધ કહે છે. પરિપથમાં ત્રણ અવરોધો હોય એની જગ્યાએ જો એક જ અવરોધ જોડવામાં આવે તો વહેતો વિદ્યુત પ્રવાહ કેટલો રહે છે? આઈ જેટલો જ રહે છે, તો તેને સમતુલ્ય અવરોધ કહેવામાં આવે છે. તો સમતુલ્ય અવરોધ માટે જોઈએ તો સમતુલ્ય અવરોધ માટે વોલ્ટેજ V બરાબર આઈ આર એને સમીકરણ નંબર 2 આપીએ. અહીંયા તમને સમતુલ્ય પરિપથ આપેલો છે કે ત્રણ અવરોધોને બદલે એક જ અવરોધ જોડવામાં આવેલો છે. હવે સમીકરણ 2માં ઓહમનો નિયમ લાગુ પાડતા તો V1 બરાબર થશે IR1. અહીંયા વોલ્ટેજ બદલાય છે, અવરોધના મૂલ્ય પ્રમાણે વોલ્ટેજ બદલાય છે, વિદ્યુત પ્રવાહ બદલાતો નથી, એટલા માટે દરેક વખતે I લેવામાં આવેલ છે. માટે V1 બરાબર IR1, V2 બરાબર IR3, IR2, V2 બરાબર IR2, V3 બરાબર IR3 એને આપીએ સમીકરણ નંબર 3. અહીંયા અવરોધોના મૂલ્ય પ્રમાણે વોલ્ટેજનું મૂલ્ય બદલાય છે, વિદ્યુત પ્રવાહનું મૂલ્ય બદલાતું નથી, એટલા માટે દરેક વખતે I લીધેલ છે. સમીકરણ 2માં સમીકરણ 1માં સમીકરણ 2 અને સમીકરણ 3ની કિંમત મૂકતા આપણું સમીકરણ નંબર 1 શું હતું? V1 V બરાબર V1 વત્તા V2 વત્તા V3. તો Vની જગ્યાએ મૂકીએ આપણે IR, બરાબર V1ની જગ્યાએ મૂકીએ IR1, V2ની જગ્યાએ મૂકીએ IR2, V3ની જગ્યાએ મૂકીએ IR3. હવે IR બરાબર જમણી બાજુથી I સામાન્ય લેતા કૌંસની અંદર રહે છે R1, IR1 હતા, I સામાન્ય લીધા તો અંદર રહેશે R1 વત્તા R2 વત્તા R3. બંને બાજુથી સામાન્ય I તે દૂર થતાં R બરાબર R1 વત્તા R2 વત્તા R3 જે અવરોધોના શ્રેણી જોડાણ માટે સમતુલ્ય અવરોધનું સૂત્ર છે. આગળ જોઈએ શ્રેણી જોડાણની લાક્ષણિકતાઓ. તો શ્રેણી જોડાણની લાક્ષણિકતાઓ આ પ્રમાણે છે. પહેલી લાક્ષણિકતા છે, દરેક અવરોધમાંથી વહેતો પ્રવાહ એક સમાન હોય છે, I એક સમાન રહે છે, વોલ્ટેજનું મૂલ્ય બદલાય છે પરંતુ વિદ્યુત પ્રવાહનું મૂલ્ય બદલાતું નથી. બીજો મુદ્દો જોઈએ, શ્રેણીમાં જોડેલા બધા અવરોધો પરનો કુલ વોલ્ટેજ ડ્રોપ દરેક અવરોધ પરના વોલ્ટેજ ડ્રોપના સરવાળા જેટલો હોય છે, એટલે કે V બરાબર V1 વત્તા V2 વત્તા V3. કુલ વોલ્ટેજ એ દરેક અવરોધના વોલ્ટેજના સરવાળા જેટલો હોય છે. ત્રીજો મુદ્દો જોઈએ, શ્રેણી જોડાણમાં સમતુલ્ય અવરોધનું મૂલ્ય પરિપથના મોટામાં મોટા અવરોધ કરતાં પણ વધુ હોય છે. સમતુલ્ય અવરોધનું જે મૂલ્ય હોય છે એ પરિપથના મોટામાં મોટા અવરોધ કરતાં પણ મોટું હોય છે, વધુ હોય છે. આગળ જોઈએ, અવરોધોનું સમાંતર જોડાણ એટલે શું તેના સમતુલ્ય અવરોધનું સૂત્ર તારવો. અવરોધોનું સમાંતર જોડાણ એટલે શું તેના સમતુલ્ય અવરોધનું સૂત્ર તારવો. અહીંયા તમને અવરોધોના સમાંતર જોડાણની આકૃતિ આપેલી છે. તેમાં બે બિંદુઓ એક્સ અને વાય વચ્ચે અવરોધો R1, R2 અને R3ને એકબીજા સાથે સમાંતર જોડેલા છે. તેમનું જોડાણ A અને Bમાં કરેલું છે અને આ એ બે છેડાઓને એક્સ અને વાય બિંદુમાં જોડેલા છે. વિગતવાર જોઈએ, પરિપથમાં બે કે તેથી વધુ અવરોધોને બે બિંદુઓ વચ્ચે એકબીજાને સમાંતર જોડેલા હોય તેવા અવરોધોના જોડાણને સમાંતર જોડાણ કહે છે. બે કે તેથી વધુ અવરોધો એકબીજાને સમાંતર જોડેલા હોય તો આવું જે જોડાણ છે એને સમાંતર જોડાણ કહે છે.
આકૃતિમાં ત્રણ અવરોધો R1, R2, R3 ને બે બિંદુઓ A અને B વચ્ચે સમાંતર જોડેલા દર્શાવ્યા છે. અહીં અવરોધોના એક તરફના છેડાઓ એક સામાન્ય બિંદુ X, એક તરફના જે છેડાઓ જે છે તે એક સામાન્ય બિંદુ X સાથે અને બીજી તરફના છેડાઓ બીજા સામાન્ય બિંદુ Y સાથે જોડેલા છે. બીજી તરફના જે છેડા છે એ બીજા સામાન્ય બિંદુ Y સાથે જોડેલા છે. બિંદુ A આગળ વિદ્યુત પ્રવાહ Iના ત્રણ ભાગ પડે છે. અહીંયા વિદ્યુત પ્રવાહ I જે છે એ બદલાય છે અને V જે છે એ સમાન રહે છે. તો આ જે A બિંદુ આગળ વિદ્યુત પ્રવાહ Iના ત્રણ ભાગ પડે છે તેમાં અવરોધ R1 અને R2 અને R3માંથી વહેતો વિદ્યુત પ્રવાહ અનુક્રમે I1, I2 અને I3 છે. એ બિંદુ આગળ વિદ્યુત પ્રવાહ Iના ત્રણ ભાગ પડે છે. R1માંથી વહેતો વિદ્યુત પ્રવાહ I1, R2માંથી વહેતો વિદ્યુત પ્રવાહ I2 અને R3માંથી વહેતો વિદ્યુત પ્રવાહ I3 છે. આ વિદ્યુત પ્રવાહનો કુલ સરવાળો વિદ્યુત પરિપથના કુલ વિદ્યુત પ્રવાહ જેટલો થાય છે. વિદ્યુત પરિપથમાંથી વહેતો કુલ વિદ્યુત પ્રવાહ કેટલો છે? I, અને તે પરિપથમાં વહેતા વિદ્યુત પ્રવાહના સરવાળા જેટલો થાય છે. એટલે કે I બરાબર I1 વત્તા I2 વત્તા I3. આ છે સમીકરણ નંબર 1. હવે ઓહમના નિયમ પરથી I1 બરાબર Vના છેદમાં R1, I2 બરાબર Vના છેદમાં R2, I3 બરાબર Vના છેદમાં R3. અહીં વોલ્ટેજનું મૂલ્ય બદલાતું નથી એટલે દરેક વખતે વી લેવામાં આવેલા છે. અને અવરોધ R1માંથી વહેતો વિદ્યુત પ્રવાહ I1 છે, R2માંથી વહેતો વિદ્યુત પ્રવાહ I2 છે અને R3માંથી વહેતો વિદ્યુત પ્રવાહ I3 છે. એટલે કે વિદ્યુત પ્રવાહનું મૂલ્ય બદલાય છે, વોલ્ટેજનું મૂલ્ય બદલાતું નથી. આ ત્રણેય અવરોધોના બદલે એક જ અવરોધ R એવો જોડવામાં આવે જેથી પરિપથમાં વહેતો પ્રવાહ I જેટલો જ રહે, તો R સમતુલ્ય અવરોધ કહેવાય. ત્રણેય અવરોધના બદલે એક જ અવરોધ જોડવામાં આવે તો પરિપથમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ I જેટલો જ રહે છે, તો તેવા અવરોધને સમતુલ્ય અવરોધ R કહે છે. સમતુલ્ય અવરોધ R માટે સમતુલ્ય પરિપથ દર્શાવેલો છે. ત્રણ અવરોધના બદલે એક જ અવરોધ જોડવામાં આવેલો છે તો સમતુલ્ય અવરોધ માટે વિદ્યુત પ્રવાહ I બરાબર Vના છેદમાં R, એને આપીએ સમીકરણ નંબર 3. હવે સમીકરણ 1માં સમીકરણ 2 અને સમીકરણ 3ની કિંમતો મૂકતા સમીકરણ 1 આપણું શું હતું? I બરાબર I1 વત્તા I2 વત્તા I3. તો Iના જગ્યાએ Vના છેદમાં R, I1ના જગ્યાએ Vના છેદમાં R2 વત્તા I1ની જગ્યાએ Vના છેદમાં R1 વત્તા I2ની જગ્યાએ Vના છેદમાં R2 વત્તા I3ની જગ્યાએ Vના છેદમાં R3 માટે Vના છેદમાં R બરાબર અહીંયા ત્રણેય જગ્યાએ V છે તો Vને સામાન્ય લેતા કૌંસની અંદર રહેશે 1/R1 વત્તા 1/R2 વત્તા 1/R3 માટે 1 બંને બાજુથી વી એ કેન્સલ થશે. વી સામાન્ય છે એટલે બંને બાજુથી કેન્સલ થઈ જશે. તો 1/R બરાબર 1/R1 વત્તા 1/R2 વત્તા 1/R3 જે અવરોધોના સમાંતર જોડાણ માટે સમતુલ્ય અવરોધનું સૂત્ર છે. આગળ જોઈએ સમાંતર જોડાણની લાક્ષણિકતાઓ જણાવો. સમાંતર જોડાણની લાક્ષણિકતાઓ, તો સમાંતર જોડાણની લાક્ષણિકતાઓ આ પ્રમાણે છે. સમાંતર જોડાણમાં દરેક અવરોધ પરનો વોલ્ટેજ વી સમાન હોય છે. દરેક અવરોધ પરનો વોલ્ટેજ વી સમાન હોય છે પરંતુ વિદ્યુત પ્રવાહ અવરોધના મૂલ્ય પ્રમાણે બદલાય છે. બીજો મુદ્દો, સમાંતર જોડાણના અવરોધમાંથી પસાર થતા પ્રવાહનો સરવાળો કુલ પ્રવાહ જેટલો હોય છે. એટલે કે
आई बराबर आई वन वत्ता आई टू वत्ता आई थ्री। त्रीजो मुद्दो छे समतुल्य अवरोधोना मूल्य नानामां नाना अवरोध करता पण नानो होय छे। समतुल्य अवरोधना मूल्य नानामां नाना अवरोध करता पण नानो होय छे। श्रेणी जोडाणमां शुं हतुं? समतुल्य अवरोधनुं मूल्य मोटामां मोटा अवरोध करता पण मोटुं हतुं। ज्यारे समांतर जोडाणमां शुं होय छे? समतुल्य अवरोधनुं मूल्य नानामां नाना मूल्य करता पण नानो होય છે। ચોથી લાક્ષણિકતા છે દરેક અવરોધમાંથી પસાર થતો પ્રવાહ અવરોધના મૂલ્યને વ્યસ્ત પ્રમાણમાં હોય છે। દરેક અવરોધમાંથી પસાર થતો પ્રવાહ એ અવરોધના મૂલ્યને વ્યસ્ત પ્રમાણમાં હોય છે। થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો।